દેશ અને રાજ્યમાં ભરૂચ પોલીસનું ઈ બંદોબસ્ત સોફ્ટવેર થયું રોશન દિલ્હીમાં ઓર્ડર ઓફ મેરિટ એવોર્ડ જિલ્લા પોલીસને એનાયત કરાયો ગામ વચ્ચે કંપનીના કે ખેતરમાં પ્રવેશી કામ કરાવતા ખેડૂતો ગિરનાયા ખેડૂતો અને અધિકારીઓ વચ્ચે શાબ્દિક તપાટપી થતા માહોલ ગરમાયો મહિલાઓની સુરક્ષા અને ન્યાય માટે અવાજ ઉઠાવવા ભરૂચમાં કેન્ડલ માર્ચ યોજાય ભરત નગરપાલિકાના ફિક્સ પગાર કર્મચારીઓની કાયમી કરવાનો નિર્ણય એકસો થી વધુ કર્મચારીઓને લાભ મળશે વડોદરા અને હૈદરાબાદમાં થયેલ દુષ્કર્મની સાહી સુકાઈ નથી ત્યાં ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામમાં અગિયાર વર્ષીય બાળા પર આશરે છત્રીસ વર્ષીય શખ્સે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે ઝઘડીયા તાલુકાના અંતરિયાળ એક ગામમાં ગત તારીખ એક બાર બે હજાર ઓગણીસના રોજ છત્રીસ વર્ષીય ભગવદ જગા વસાવા નામના શખ્સના સંતાનો બકરા ચરાવવા માટે ગયા હતા ભગવત વસાવાના સંતાનો સાથે તેના જ ગામની અગિયાર વર્ષીય બાળકી બકરા ચરાવવા માટે ગઈ હતી દરમિયાન બપોરના અરસામાં ભગવત વસાવા જ્યાં તેના સંતાનો સાથે ગામની અન્ય બાળા ગઈ હતી તેને પટાવી ફોસલાવી શેરડીના ખેતરમાંથી શેરડી ભાંગી આપવાના બહાને શેરડીના ખેતરમાં લઈ ગયો હતો શેરડી ભાંગી આપવાના બદલે નારાધામ ભગવત વસાવાએ અગિયાર વર્ષીય બાળા સાથે દુષ્કર્મ આચરી બાળકીને આ વાત કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો જેથી બાળા ખેતરેથી ઘરે જઈ કોઈને પણ વાત કરી ન હતી પરંતુ બાળાની માતાને બાળાના ગુપ્ત ભાગેથી લોહી નીકળતું હોવાનું માલુમ પડ્યું હતું તેની માતાએ બાળાને પૂછતા તેણે આપણા ગામના ભગવત વસાવા શેરડી ભાંગી આપવાનું કહી ખેતરમાં લઈ જઈ કુકરમાં આચર્યું હોવાનું જણાવ્યું હતું જેથી તેના પતિને આ બાબતની વાત કરી હતી છત્રીસ વર્ષીય ભગવત જગા વસાવા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદના આધારે ગણતરીના કલાકોમાં ભગવત ભગવસાની ધરપકડ કરી પૂછતાછ હાથ ધરી છે ગઈ તારીખ એક ડિસેમ્બરના રોજ એક માસૂમ બાળકી સાથે એક મોટી ઉંમરના પુરુષે બળાત્કાર કરેલાની અમારી હકીકત ધ્યાને આવતા તુરંત જરૂરી બાળકીની સારવાર કરાવી અને આરોપીની સર્ચ કરી અને આરોપીની આજે ભાળ મળી આવતા એને અરેસ્ટ કરેલ છે પોસ્કો એક્ટ મુજબ જે કાયદેસરની કાર્યવાહી કરવાની છે એ ચાલુ છે અને આરોપી અમારી પોલીસ કસ્ટડીમાં છે ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા તૈયાર કરાયેલ ઈ બંદોબસ્ત સોફ્ટવેરને દિલ્હીમાં સ્કોચ ઓર્ડર ઓફ મેરિટ એવોર્ડ એનાયત કરાયો છે ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા મનોમંથન કરી ઓછા સમયમાં મેનપાવરથી સમય તેમજ સંસાધનો બચાવી શકાય તે માટે એક સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના ફોટો ઓળખપત્ર જરૂરી સૂચનાઓ સાથે બંદોબસ્ત પોઈન્ટના લેટલોક કોમ્પ્યુટરમાં તૈયાર થાય છે સોફ્ટવેરમાં બંદોબસ્તમાં રહેલ તમામ પોલીસ જવાનોને એક સાથે બલ્ક મેસેજ સિસ્ટમથી જરૂરી સૂચનાઓ પાસ કરી શકાય છે આ સોફ્ટવેરને ઈ બંદોબસ્ત નામ અપાયું છે ખૂબ જ સફળતાપૂર્વક ભરૂચ જિલ્લામાં તેનું અમલીકરણ થઈ રહ્યું છે દેશમાં સરકારના તમામ વિભાગો દ્વારા જે પણ કંઈ ઇનોવેટિવ કાર્યો કરવામાં આવી રહ્યા છે તેમાં શ્રેષ્ઠ પ્રયાસોની નોંધ લેતી વર્ષ બે હજાર સ્થપાયેલ સ્વતંત્ર સંસ્થા સ્કોચ એવોર્ડ દ્વારા નોમિનેશન મંગાવવામાં આવતા હતા સમગ્ર ભારત કક્ષાએ ઓનલાઈન વોટિંગ કરવામાં આવ્યું જેમાં ભરૂચ પોલીસે એ બંદોબસ્ત સોફ્ટવેરનું નોમિનેશન કરાવ્યું હતું આ બંદોબસ્તની મુખ્ય વિશેષતા એ છે કે અમારે જે તન તન ચાર ચાર કલાક બંદોબસ્ત વેચીને જતા હતા એ જતા નથી અમારો જવાન અમારા અધિકારી પોતાના જે તે બ્રાન્ચ અથવા પોસ્ટેમાંથી જે તે બંદોબસ્તના ફરજના સ્થળે જાય છે એ પહેલાં જ એના મોબાઈલમાં મેસેજ આવી જાય છે એ મેસેજમાં તમામ વિગતો હોય છે ઇન્ક્લુડિંગ એ એના ફરજના પોઈન્ટને એક્ઝેક્ટ લોંગ સાથેની વિગતો હોય છે જો એ એન્ડ્રોઈડ ફોન વાપરતો હોય તો એ ગૂગલ મેપની મદદથી એક્ઝેક્ટ જગ્યા પર જઈ શકે છે ઉપરાંત જ્યારે કોઈ બંદોબસ્ત ચાલુ બંદોબસ્ત દરમિયાન અમારે કોઈ તમામને મેસેજી જ આપવા છે તો અમે અમારી જૂની સિસ્ટમ મુજબ કામ કરતા હતા એ તમામને મેસેજ આપવા માટે ખૂબ સમય વ્યતીત થતો હતો પરંતુ આ બલ્ક એસએમએસની મદદથી અમે તમામને અપ ટુ ડાઉન ડ્રેન સુધી એક મેસેજ પણ મોકલી શકીએ છીએ કોઈ ડ્યુટીની શિફ્ટિંગ કરવાનું હોય બંદોબસ્તને વહેલા બોલાવો બંદોબસ્તને વિડ્રો કરવો એ રીતે ખૂબ ઉપયોગી છે અને અલ્ટિમેટલી પોલીસના જે હ્યુમન અવર્સ વ્યતીત થતા હતા એમાં અમે ખૂબ ઘટાડો લાવ્યો અને એને અમે સ્કોચ એવોર્ડ કરીને એક સંસ્થા છે જે બે હજાર ત્રણથી ચાલે છે અને સ્વતંત્ર સંસ્થા છે વિશ્વ સોરી આખા ગુજરાતમાંથી સોરી આખા દેશમાંથી જે સારા સારા ઇનોવેટિવ આઈડિયાસ હોય પ્રાઇવેટ સેક્ટર સરકારી સેક્ટર એમાંથી એ લોકો નોમિનેશન મગાવે છે અને આપણે નોમિનેશન મોકલ્યું અને સેમીફાઇનલ સુધી આપણે એમાં પહોંચી અને આપણે ઓર્ડર ઓફ મેરિટ એમને આપ્યું એ અમારા માટે અને આનંદની વાત છે. વાઘરા તાલુકાના અનેક ગામોમાંથી ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા પાઇપલાઇન નાખવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે સમયે વાઘરાના અનેક ગામોના ખેડૂતોએ કામગીરી અટકાવી દેતા મામલો ગરમાયો હતો. વાગરા તાલુકાના ઓછણ અને કેસવણ ગામની વચ્ચેથી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા પાઇપલાઇન નાખવાની પેરવી હાથ ધરવામાં આવી રહી છે આ પાઇપલાઇન અનેક ગામોમાંથી પસાર થશે જે સામે ખેડૂતોએ વળતરના મુદ્દે અધિકારીઓ સામે આક્રોશપૂર્વક રજૂઆત કરી હતી સાથે જ્યાં સુધી વળતર મામલે આઈઓસીએલ કોઈ સ્પષ્ટતા ન કરે ત્યાં સુધી કામ કરવા નઈ દઈએનો હુકાર જગતના તાતે કર્યો હતો એક તબક્કે આઈઓસીએલ અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે શાબ્દિક તપાટપી થતા માહોલ ગરમાઈ ગયો હતો ખેડૂતોની કોઈ પણ જાતની પરવાનગી વિના ખેતરમાં ઉગેલા પાકને ઉખાડી લેવલિંગ કરતા જેસીબીને ક્રોધે ભરાયેલા જગતના તાતે ખેતરમાંથી બહાર નીકળી જવાની ફરજ પાડી હતી આઈઓસીએલ અધિકારી શશિકાંત શર્માએ ખેડૂતોને ઉગ્ર સ્વરૂપે જણાવ્યું હતું કે તમે સદર સમસ્યા મુદ્દે ગુજરાતના સીએમ રૂપાણી તેમજ વડાપ્રધાન મોદીને રજૂઆત કરવી હોય તો પણ કરી શકો છો

ન્યાયની અરજ કરી હતી અને જો કોઈ નિવેડો નહીં આવે તો ખેડૂતોએ આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી અમે અહીંયા આગળ આયોસી ની પાઇપલાઇન જાય છે પેલી પણ બે આપણે ચૌદ આપડે ચાર પાટ ની અંદર ગઈ હતી તે ટાઈમે અમોને પા બીજા હકની અંદર આ લોકોએ નામ દાખલ કરી દીધું છે અમને પાંત્રીસ ડીની નોટિસ પણ મળી નથી ને આઠ દિન સુધી પાકનો ખાલી વર્ત્ર જ ચૂકવેલો છે પણ બીજા હકની અંદર જે અમળો હિસ્સો છે આઠ દિન સુધી ચૂકાયો નથી ને આજે બે હજાર અઢાર ઓગણીસ આપણે ઓગણીસ વીસની અંદર એ લોકો ફરીવાર પાઇપલાઇન નાખવા આવેલા છે તો અમે એ લોકોને રજૂઆત કરી કે સાહેબ અમને પાકનું વર્તન તમે કેટલું આપશો ને કેટલા ગુંઠાયા કઈ રીતના આપશો તો અમોને વારંવાર અમે રજૂઆત કર્યા છતાં પણ આજ દિન સુધી કોઈ અમને પાકનું વળતરની માહિતી આપી નથી ને બીજા હકની અંદર પણ ફરીવાર એ લોકો એક પણ રૂપિયો આપવાનો મના કરે છે ને ના કરે છે ને અમારી પરવાનગી ના હોવા છતાં પર દાદાગીરી કરી ને આ અમારા જે ટોટલી આ મગ છે મગની અંદર હોય આ લોકો મશીનરી લગાવી ને લાગે પાક નુકસાન કરેલું છે ઉભા પાક ને નુકસાન કરેલું છે આગામી તમારી કાર્યવાહી શું રહેશે સંદર્ભે આગામી જો ગાંધી ચિંતા માર્ગ જો અમારી અમે આંદોલન કરીશું કોઈ મસલા નહીં સમજાવી દીયા કલમ આઠ ગો નોટિસ ભી બાદ ફસલ ક્યાં હિસાબ મિલેગા બતા દીયા પેદાવાર હોતા કૃષિ યુનિવર્સિટી

છેલ્લા એક મહિનામાં મહિલાઓ પર બળાત્કાર અને છેડતીના બનાવો બન્યા કરે છે ગયા અઠવાડિયામાં જ આવા બે બનાવો બહાર આવ્યા છે જેમાં બરોડાની અને હૈદરાબાદની બે મહિલાઓ સાથે ગેંગરેપ જેવા દુષ્કર્મ આચરાયા છે છતાં પણ પ્રશાસનના પીઠના પાણી ના હાલતા ઠેર ઠેર વિરોધનું જુવાર સર્જાયો છે ભરૂચ રેલવે સ્ટેશન પાસે આવેલા બાબા સાહેબ આંબેડકર પ્રતિમા પાસે હાજર રહીને મહિલાઓની સુરક્ષા અને અન્યાય માટે અવાજ ઉઠાવવા માટે સમાજને જાગૃત કરવા અને સરકાર સામે અવાજ ઉઠાવવા અબ્દુલ કામઠીના અધ્યક્ષતામાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લાના દરેક ધર્મ અને જાતિના વર્ગો જોડાયા હતા ઉલ્લેખનીય છે કે આવી ઘટનાઓ અવારનવાર ભારત દેશમાં બનતી રહે છે ત્યારે સરકારે આ બાબત ધ્યાને લઈ સખત કાયદો બનાવવો જોઈએ હજુ હૈદરાબાદ અને વડોદરાની ઘટનાની સહાય સુકાઈ નથી ત્યાં ઝઘડિયા તાલુકાના એક ગામમાં અગિયાર વર્ષીય બાળા સાથે છત્રીસ વર્ષીય નરાધમે દુષ્કર્મ કરતા ભરૂચ જિલ્લામાં સન્નાટો વ્યાપી જવા પામ્યો છે અત્યારની આ જે ઘટનાઓ છેલ્લે એક વિકસી બની રહેલી છે એમાંથી તમામ દીકરીઓને ડર અને ખોફ પેદા થયેલો છે એટલે અમે ભારત સરકારને કહેવા માગ્યા કે એક એવો કાયદો બનાવે તાત્કાલિક સંસદમાં કે આવા તમામ જે બલાત્કારીઓ છે એમના વહેલેમાં વહેલી ટકે એક જ મહિનામાં એમનો કેસ પૂરો કરી અને એમને ફાંસીના માથે ચડાવવા જોઈએ અને ભારત દેશની બેટીઓને ન્યાય મળે એ માટે સરકારે આગળ આવવું પડશે અને તમામ ભારત દેશના લોકોને હું અપીલ કરું કે ન્યાય મેળવવા માટે ગામે ગામ શહેરે શહેર અને મોહલ્લે મોહલ્લે તમારે નીકળવું પડશે અને સરકારને જગાવવી પડશે ચોક્કસ અમને આશા છે કે આ બાબતે ભરૂચ શહેરના તમામ ધર્મના યુવાનો આજે ભેગા થયેલા છે ને અમે જે માંગ કરીએ તે વહેલામાં વહેલી લોકો ભારત સરકાર સુધી પહોંચે અને ભારત સરકાર સખત કાયદો બનાય જે ગેંગરેપના ગુનેગારો છે એમને ફાંસીના માછે ચડાવે એવી અમારી દરેકની દિલથી લાગણી અને માંગણી છે ભરૂચ નગરપાલિકામાં ફિક્સ પગાર કર્મચારીઓને કાયમી કરવા માટેનો નિર્ણય પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવતા કર્મચારીઓમાં ખુશી પ્રસરી જવા પામી છે ભરૂચ નગરપાલિકા ખાતે પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાડાની અધ્યક્ષતામાં ભરતી પ્રક્રિયા માટેની પસંદગી સમિતિની બેઠક મળી હતી જેમાં નાયબ કલેક્ટર પારસભાઈ મકવાણા પ્રાદેશિક કચેરી સુરત ઉપરાંત મહેકમ શાખાના પારૂલબેન કાયસ ચીફ ઓફિસર સંજય સોની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નરેશ સુથારવાડા ઉપસ્થિત રહ્યા હતા પસંદગી સમિતિની બેઠકમાં હાલમાં ભરૂચ નગરપાલિકામાં ફિક્સ પગાર હેઠળ ફરજ બજાવતા એકસો થી વધુ કર્મચારીઓને કાયમી કર્મચારી તરીકે સમાવી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો પસંદગી સમિતિના આ નિર્ણયના અહેવાલના પગલે પાલિકાના ફિક્સ પગારવાળા કર્મચારીઓમાં ખુશી પ્રસરી જવા પામી હતી છેલ્લા પાંચ વર્ષથી ફિક્સ પગારે જે કર્મચારી અધિકારી ગણ હતા તેઓની પસંદગી ભરતી પ્રક્રિયા કરવામાં આવેલી છે અને ટૂંક સમયમાં કાયમીનો લીડર આપવામાં આવશે અને અંદાજીત દોઢસો જેટલા લોકોને ભરૂચ નગરપાલિકા કાયમી કરે છે આ સમગ્ર ગુજરાતની નગરપાલિકામાં જોઈએ તો ભરૂચ નગરપાલિકાએ આ પહેલું કાર્ય કરેલું છે પ્રધાનમંત્રી લઘુ વ્યાપારી માનધન યોજનાનો લાભ લેવા ભરૂચ પાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે ઓગણીસો ચાલીસ વર્ષના નાગરિકોને પેન્શનનો લાભ આપવા માટે પ્રધાનમંત્રી લઘુ વ્યાપારી માનધન યોજના એટલે કે લઘુ વ્યાપારી પેન્શન યોજના શરૂ કરવામાં આવે છે જેમાં માસિક રૂપિયા રૂપિયા સુધીની રકમ પોતાની ઉંમર પ્રમાણે આ યોજનામાં જમા કરવાથી તેમજ તેટલી જ રકમ સરકાર દ્વારા પણ જમા કરવામાં આવશે અને સાહીઠ વર્ષની ઉંમર થતાં પેન્શન મેળવી શકાશે લઘુ વ્યાપારી પેન્શન યોજના માટે ભરૂચ નગરપાલિકા દ્વારા વિશેષ કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે જેનો લાભ લેવા પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાડાએ પ્રજાજનોને અનુરોધ કર્યો છે સરકારના આ નવતર પેન્શન યોજનાને પ્રજા મારી ભરૂચના નગરજનોને અપીલ છે કે આ યોજના એક પેન્શન યોજના છે અઢાર થી ચાલીસ વયની મર્યાદાવાળા આ યોજનાનો લાભ લઈ શકે છે જેમાં વેપારીઓ ખેડૂતો શ્રમજીવીઓ આ બધાનો સમાવેશ કરવામાં આવેલો છે આ એક સરકારશ્રીની એવી યોજના છે જે પાછળના જ્યારે નિવૃત્તિનો સમય આવે ત્યારે આપણને ઘરે બેઠા પેન્શન મળશે તો મારી સાથે એને છે કે આ યોજનાનો બને તેટલો લાભ લો અને આ લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડો જેથી કરીને સરકારની જે યોજના છે તે જનજન સુધી પહોંચી વળે નવા ટ્રાફિક રૂલ્સના અમલ અંતર્ગત હેલ્મેટ પહેરવામાંથી શહેરી વિસ્તારમાં મુક્તિ આપવાના નિર્ણયથી વાહન ચાલકોને રાહત થવા પામી છે જે અંગે ભરૂચ ભાજપાના સિનિયર આગેવાન અને પૂર્વ પાલિકા ઉપપ્રમુખ હસમુખભાઈ રાણાએ મુખ્યમંત્રીને કરેલી રજૂઆત સફળ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે ભાજપાના સક્રિય કાર્યકર્તા તેમજ આરએસએસના સ્વયંસેવક ઉપરાંત ભરૂચ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ એવા વયોવૃદ્ધ હસમુખલાલ રાણાએ પત્ર પાઠવી ભાજપ સરકારના ટ્રાફિક નિયમોને આવકારવા સાથે સામાન્ય વર્ગના લોકોને આ પગલા ખૂબ આકરા લાગી રહ્યા હોવાનું જણાવ્યું હતું જેમાં તેઓએ હેલ્મેટનો ઉપયોગ સામાન્ય જનતા કરે છે અને તે ભાજપના મતદારો હોવાનું પણ જણાવી શ્રીમંતો બે પૈડાવાળા વાહનો ઓછા વાપરતા હોવાથી હેલ્મેટનો ઉપયોગ ઓછો કરે છે તેમ કહી શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપવી જરૂરી હોવાનું કહી હાઈવે પર તેને ફરજિયાત રાખવા જણાવ્યું હતું હસમુખભાઈ રાણાએ હેલ્મેટ પહેરવાથી અકસ્માત થતા અટકે છે તે માન્યતા ખોટું હોવાનું કહી અકસ્માત ન થાય કે અટકે એવો ઠેકો ભાજપે લીધો નથી તેમજ હેલ્મેટ પહેરવાથી ચેઇન સ્નેચિંગ છેડતી અને લૂંટફાટના બનાવોને પ્રોત્સાહન મળશે તેમ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અને તેની જાળવણી પણ મુશ્કેલ બનશે તેવું જણાવી આ મુદ્દે વિપક્ષ દ્વારા લોકોને ઉશ્કેરીને સહાનુભૂતિ મેળવવામાં આવી રહી છે જેથી ભાજપ વિરુદ્ધ વાતાવરણ ઊભું થઈ રહ્યું હોવાની ચેતવણી પણ આપી હતી અને પ્રજાજનોને જો હેલ્મેટમાં છૂટછાટ મળશે તો તેને આવકારશે આ અંગે તેઓને અઢારમી નવેમ્બરના રોજ મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા પ્રત્યુત્તર પણ પાઠવવામાં આવ્યો હતો આ બાદ રાજ્ય સરકારે હેલ્મેટ પહેરવામાંથી શહેરી વિસ્તારને મુક્તિ આપવાનો નિર્ણય કરતા ભાજપના સનિષ્ઠ કાર્યકર એવા હસમુખભાઈ રાણા સહિત અન્યોના ચહેરા પર પણ સામાન્ય લોકોની સાથે ખુશી પ્રસરી જવા પામી હતી આપણે જ્યારે સામૂહિક લગ્ન પ્રસંગ હોય જાહેર સમારંભ હોય કોલેજના છોકરાઓ હોય સ્મશાન જેવું હોય ત્યારે આપણે હેલ્મેટ પહેરીને જઈએ છીએ પછી હેલ્મેટ કાઢવાના છે એને હાંચવવાના અને હાંચવવાના કેવી રીતે એને ક્યાં મૂકવા અને એમાંથી ચોરીઓ થાય અને ચોરીઓનો ભય રહે છે એટલે આ સંજોગોમાં હેલ્મેટમાંથી મુક્તિ બનવી જોઈએ મેં આ વાત કરી હતી આ વાત આ આની વાત સાંભળી રજૂઆત મારી કરી રજૂઆત અમે સાંભળી અને મને પત્ર લખ્યો ત્યારે મને જણાવ્યું અરે રોજ અઢાર અગિયાર ઓગણીના રોજ અને મને જણાવ્યું કે આ બાબતમાં બે યોગ્ય કરીશું અને આજે ટીવીમાં જાહેર ખબર જોઈ કે શહેરમાં જે હેલ્મેટ છે એ બરાજ જાત થઈ ગયું છે એટલે આમ જનતા પણ રાજી છે હું પણ રાજી છું ખુશ છું અને આવકારું છું અને નરેન્દ્ર આપણે વિજય રૂપાણીનું અભિનંદન આપું છું આવા કામ કરતા રહે રહેવન ના ઇન્ટરેક્ટ ક્લબ ના વિદ્યાર્થીઓ દ્વારા સિવિલ હોસ્પિટલ ચિલ્ડ્રન વોર્ડમાં ગરમ ધાબળા અને રમકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું સંસ્કાર વિદ્યાભવનના ઇન્ટરેક ક્લબના વિદ્યાર્થીઓ જરૂરિયાતમંદ ગરીબ પરિવારોને સતત મદદરૂપ થતા રહે છે જે અંતર્ગત વંચિત લોકોના બાળકોના ચહેરા પર સ્મિત લાવવાના પ્રયાસરૂપે ભરૂચની સિવિલ હોસ્પિટલના ચિલ્ડ્રન વોર્ડમાં ગરમ કપડાં અને બાળકોના રમકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેના પગલે બાળકોના ચહેરા પર ખુશી ઝળકી રહી હતી શાળાના એ જ પ્રયત્ન હોય છે કે જે લોકો વંચિત લોકો છે એમના મોઢા પર ઉલ્લાસ અને હસી આવે એ બદલ અમે આજે અહીંયા ભરૂચની સિવિલ હોસ્પિટલમાં આવેલ છે અમે આ રમકડા ઓલમોસ્ટ એક મહિનાથી બધું કલેક્શન અમારું ચાલતું હતું એની પહેલાંથી અમે બધાના છોકરાઓને ઘરેથી અમે એવી રીતે બધા લાવ્યા છે રમકડા કપડાં ને એ બધું ડિસ્ટ્રિક્ટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ એચઆઈવી રાજ્યના આરોગ્ય મંત્રીના હસ્તે સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું ભરૂચ ડિસ્ટ્રિક્ટ નેટવર્ક ઓફ પીપલ વિથ એચઆઈવી એડ્સ એટલે કે બીડીએનપી પ્લસને તારીખ ત્રીસમી નવેમ્બરના રોજ જીએસએનપી પ્લસ દ્વારા રાજ્યના આરોગ્ય મંત્રીના હસ્તે સારી કામગીરી બદલ સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું હતું આ ઉપરાંત પહેલી ડિસેમ્બરના વિશ્વ એઇડ્સ દિનના રોજ રાજકોટ ખાતે પણ જીએસએસીએલ દ્વારા આયોજિત એવોર્ડ સમારંભમાં બીડીએનપી પ્લસ એનએચી એસસીને સતત બીજી વખત સારી કામગીરી બદલ અમદાવાદના એડિશનલ પ્રોજેક્ટ ડાયરેક્ટર રાજગોપાલના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા સમગ્ર રાજ્યમાં ભરૂચ સીએસસીની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી સન્માનિત કરવામાં આવેલ છે જે જિલ્લા માટે ગૌરવની બાબત છે સુરત ખાતે જીએસએનપી પ્લસ દ્વારા સામૂહિક સંગઠન દ્વારા બદલાવ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મુખ્ય અતિથિ રૂપે ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી કિશોરભાઈ કાનાણી સર ઉપસ્થિત રહ્યા હતા જેમના વરદ હસ્તે ભરૂચ ડિસ્ટ્રિક્ટ નેટવર્ક લિવિંગ ગિટ એચઆઈ એઇડ્સને સન્માન આપીને સન્માન કરવામાં આવ્યું હતું તેમજ એક બાર બે હજાર ઓગણીસના રોજ રાજકોટ ખાતે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી રૂપે એવોર્ડ સમારંભ રાખવામાં આવ્યો હતો જેમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ નેટવર્ક લિવિંગ વિથ એચઆઈવી એસને ગુજરાત રાજ્યના એપીડી રાજગોપાલ સરના હસ્તે એવોર્ડ આપીને માન સન્માન કરવામાં આવ્યું હતું બસ મારે એટલું જ કહેવું છે કે ભરૂચ જિલ્લામાં જે એચઆઈવીથી પીડિત લોકો છે એના માટે અમે આવી સારી કામગીરી કરીશું હાલ અમે પહેલી ડિસેમ્બરના દિવસે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ તેમના માટે રાખવામાં આવ્યો હતો પોસ્ટર પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમજ જે નેગેટિવ લોકો છે તેમની એચઆઈવી પોઝિટિવ લોકો માટે શું વિચારધારા છે એ એમના વિચારો પણ અમે પેપરમાં લીધા હતા બસ મારે જનતાને એટલું જ કહેવું કે એચઆઈવી પોઝિટિવ લોકોની સાથે હંમેશા રહેજો એમને માન આપજો અને સન્માન આપજો આભાર નબીપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ હિટ એન્ડ રનના ગુનાના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો ગત તારીખ સત્તાવીસ અગિયાર બે હજાર ઓગણીસના ના રોજ ત્રાલસા નજીક બપોરના ચાર વાગ્યાના અરસામાં અજાણી ટ્રકે બાઇકને અડફેટમાં લેતા બાઇક સવાર અર્જુન સના પરમાર અને તેની પત્ની વિલાસબેનનું ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું હતું બનાવ બાદ આરોપી વાહન લઈ ફરાર થઈ ગયો હતો ત્યારબાદ મળેલી બાતમીના આધારે સાયબર ક્રાઇમ સેલ અને એલસીબી પોલીસે સંયુક્ત કામગીરી કરતા આ બનાવનો આરોપી નાસિર ખાન રસીદ ખાન પઠાણ રહેવાસી બી ઓબ્લિક બે આફરીન સોસાયટી મનુબર રોડ ભરૂચ જણાવાયું હતું આરોપી મૂળ નંદરબાર મહારાષ્ટ્રનો રહેવાસી છે જેણે બેફિકરાઈથી પૂર ઝડપે ટ્રક હંકારતા આ બનાવ બન્યો હોવાનું કબૂલ્યું હતું ભરૂચ નજીક શેરપુરા રોડ વિસ્તારમાં આવેલ આમેના પાર્કમાં રહેતો કિશોર તારીખ ત્રણ બાર બે હજાર ઓગણીસના મંગળવારના રાત્રિના સમયથી ગુમ થયેલ છે મહમદ ફઈન મુનાફ નેતરવાળા વર્ષ સોળ કે જે આમેના પાર્ક શેરપુરા રોડ વિસ્તારમાં રહે છે અને ઇકરા સ્કૂલમાં દસમા ધોરણમાં અભ્યાસ કરે છે તે કોઈને કહ્યા વગર તારીખ ત્રણ બાર બે હજાર ઓગણીસના રાત્રિના સમયે જતો રહેલ છે કિશોરે સફેદ રંગનું જેકેટ પહેરેલ છે કિશોર જણાય તો અસ્પાકભાઈ મોબાઈલ નંબર સત્તાણું બસો પચાસ એકાવન ઝીરો છેતાલીસ અને સહેબાસભાઈ મોબાઈલ નંબર બ્યાસી ઝીરો ઝીરો એક ઓગણપચાસ એકસો પિસ્તાલીસનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે દિવ્યાંગ ક્રિકેટ પ્રતિયોગિતામાં ગુજરાતની ટીમમાં પસંદગી થઈ ગુજરાતને રિપ્રેઝન્ટ કરી મોહમ્મદ રિઝવાન દાઉદ લિંબાડાએ ગુજરાત અને ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે રાજસ્થાનના જયપુર ખાતે ચાલી રહેલ દિવ્યાંગ નેશનલ પ્રતિયોગિતા બે હજાર ઓગણીસમાં ગુજરાતની ટીમમાં ભરૂચમાંથી અંકલેશ્વર તાલુકાના કોસમણી ગામના વતની મોહમ્મદ રિઝવાન દાઉદ લીંબાડાની પસંદગી થયેલ હતી આ પ્રતિયોગિતામાં ગુજરાત અને તામિલનાડુની ટીમ ફાઇનલમાં આવી હતી અને તારીખ ત્રણ બાર બે હજાર ઓગણીસના રોજ જયપુર ખાતે મુકાબલો થયો હતો જેમાં ગુજરાતની ટીમે પ્રથમ બેટિંગ મેળવી વીસ ઓવરમાં એકસો પાંત્રીસ રન બનાવ્યા હતા જેને ચેસ કરતા તમિલનાડુની ટીમ માત્ર 77 રન પર જ ઓલ આઉટ થઈ ગઈ હતી રાષ્ટ્રીય લેવલની દિવ્યાંગ ક્રિકેટ પ્રતિયોગિતામાં ગુજરાતની ટીમમાં પસંદગી પામી ગુજરાતને રિપ્રેઝન્ટ કરી મોહમ્મદ રિઝવાન દાહુર લિંબાડાએ ગુજરાત અને ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે ભરૂચ જિલ્લા પોલીસ વડા દ્વારા જુગારની બદીને ડામવા માટે અવારનવાર રેડ કરવામાં આવે છે એલસીબી ભરૂચ દ્વારા પાલેજના સપના સિનેમા ખાતે રેડ કરતા નવ જુગારીઓ ઝડપાઈ જવા પામ્યા હતા પાલેજ અને આજુબાજુના વિસ્તારોમાં જુગારધામ ધમધમી રહ્યા છે તેવી બાતમી મળતા ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ એલસીબી ઇન્ચાર્જ પીઆઈ પીએસ બરંડાએ રેડ કરી હતી સપના સિનેમા ખાતે કરાયેલ જુગારની રેડમાં નવ જુગારીયા જુગાર રમતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા જેમાં અનવર ખાન યુસુફ ખાન પઠાણ રહેવાસી પાલેજ એઝાઝ યુનુસ ટુટલા રહેવાસી દીવી તાલુકો કરજણ દિનેશ બાધારામ માલી રહેવાસી સાસરોદ સલીમ મોહમ્મદભાઈ મનસુરી રહેવાસી પાલેજ સાકિર અલી મહેબૂબિયા સૈયદ રહેવાસી પાલેજ ઇમરાન નસીર ખાન પઠાણ પાલેજન અને મનોજ બચુભાઈ રંગે હાથે જુગાર રમતા ઝડપાયા હતા જેમની પાસે રોકડા નાણાં વાહનો અને મોબાઈલ ફોન મળી રૂપિયા બે લાખની મત્તા જપ્ત કરવામાં આવી હતી ભરૂચ તાલુકા પાલેજ ખાતે બાતમીના આધારે પાલેજ પોલીસે વિદેશી દારૂ અને બિયરનો જઠ્ઠો ઝડપી પાડ્યો હતો ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ વિદેશી દારૂ અને બિયરની બદી સામે દારૂબંધીના કાયદાનો કડક અમલ કરવા આપેલ સૂચના અનુસાર પાલેજ પોલીસના પીઆઈ બીપી રજિયાએ કામગીરી કરી હતી જેમાં બાતમીના આધારે પાલેજના નવીનગરી વિસ્તારમાં રહેતા સુરેશ નિડાડિયા ગામિતના મકાનમાં રેડ કરી હતી જેમાં વિદેશી દારૂની બોટલો અને બિયરની ટીન મળી કુલ રૂપિયા અઢાર હજારની મત્તા પોલીસે જપ્ત કરી હતી વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર ભરૂચના ઝગડિયાના એક ગામમાં અગિયાર વર્ષીય બાળા પર છત્રીસ વર્ષીય નરાધમ દ્વારા દુષ્કર ઝગડિયા પોલીસે ગણતરીના કલાકોમાં શખ્સની ધરપકડ કરી દેશ અને રાજ્યમાં ભરૂચ પોલીસનું ઈ બંદોબસ્ત સોફ્ટવેર થયું રોશન દિલ્હીમાં સ્કોચ ઓર્ડર ઓફ મેરિટ એવોર્ડ જિલ્લા પોલીસને એનાયત કરાયો

આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર